સુરત શહેરમાં જીએસટી કોમ્ભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો મુખ્ય આરોપીને પકડવામાં સુરત એકુ સેલને મળી સફળતા આરોપી મુર્શિદ આલમ હબીબુલ રહેમાન સૈયદ સુરતના ઓન વિસ્તારમાંથી પકડાયો છે ખોટા દસ્તાવેજોના આધારે ડમી પેટીઓ બનાવી તેના નામે જીએસટી રજીસ્ટર મેળવ્યા હતા જીએસટી નંબર મેળવી તે પેઢીનું બેંક એકાઉન્ટ ખોલાવી લેતા હતા ખોટા બિલો બનાવીને ગેરકાયદેસરના નાણાકીય વ્યવહાર કરતા હતા જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલિંગ કરતા હતા ગેરકાયદેસર રીતે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હતા આરોપી ઉસ્માન ઉર્ફે બગલો પોલીસ પકડથી દૂર ત્રણ નવેમ્બરના રોજ અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત સહિત છ શહેરોમાં રેડ કરવામાં આવી હતી જીએસટી કૌભાંડનો પર્દાફાશ મોટી રીતે સાફ થયો હતો ગુજરાતના અલગ અલગ શહેરમાંથી બસો પચાસ કરોડથી પણ વધુનું જીએસટી કૌભાંડ ઝડપાયું હતું અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ ચૌદ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી સુરત શહેરમાં જીએસટી કૌભાંડમાં પાંચ પેઢીઓ બોગસ હોવાની વાત સામે આવી છે પાંચ બોગસ પેઢીઓમાં અનમોલ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપર્ટ રાઇટર મોહમ્મદ સમીર નઝીર શેખ રહેવાસી ઈડબલ્યુ આવાસ કોસાડ અમરોલી એસપી એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર પઠાણ શાહરૂખ ભૂરેખાન રહેવાસી રૂસ્તમપુરા પઠાણવાડા લકી ટેમ્પો સર્વિસ નામની પેઢીના પ્રોપાઇટર શાહ સુલતાન સુભાન અકબર સૈદ પઠાણવાડા રહેવાસી રુસ્તમપુરા રિઝવાન એ વાયજી એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપાઇટર અસ્ફાક યુનુસ ગનિયારી રહેવાસી મેમર કોલોની ભાવનગર અને કાદર રફીક ઉમણારી ઉર્ફે પપ્પુ રહેવાસી સુરતની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત